બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માગરોલની માગરોલ પંથકમાં ખાતરની અછતથી ખેડૂતો થયા પરેશાન। જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં એક તરફ ભારે વરસાદથી મગફળીના પાકમાં નુકસાની, જ્યારે બીજી તરફ મગફળીના પાકને બચાવવા ખેડૂતોએ મહેનત આદરી, પરંતુ ખાતરની ભારે અછતથી ખેડૂતોને તેમાં પણ નિષ્ફળતા મળી હોય તેમ ખાતરની પણ અછત। માંગરોળ પંથકમાં એક ખેડૂત દીઠ 5 યુરિયા ખાતરની થેલી આપવામાં આવી રહી છે અને હાલ ખેડૂતોને પોતાનો પાક બચાવવા મહેનત કરે છે। એક તરફ ખેડૂતોને વરસાદી પાણીના કારણે તારાજ થયા છે, બીજી બાજુ યુરિયા ખાતરની અછતથી ખેડૂતોને પડ્યા ઉપર પાટો। હાલ એક ખેડૂત દીઠ યુરિયા ખાતરની 5 થેલી આપવામાં આવે છે, પરંતુ આ 5 થેલી માત્ર 5 વીઘા જમીનમાં વપરાતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। તો કોઈને વધારે જમીન હોય તો બાકી રહેતા ખેતરોમાં કયું ખાતર નાખવું તેવી મુશ્કેલી હાલ ખેડૂતો વેઠી રહ્યા છે। હાલ માંગરોળ તાલુકામાં ખાતરની અછતથી ખેડૂતો સવારે 6 વાગ્યાથી લાઈનો લગાવી ખાતર લેવા ઊભા રહે છે, પરંતુ જ્યારે વારો આવે ત્યારે ખાતરની તો 5 જ થેલી આપવામાં આવતા ખેડૂતો નિરાશ થયા છે અને પાછળથી ખાતર આવે તો સમયે કેમ અછત સર્જાય તેવા અનેક સવાલો ખેડૂતો સરકાર પાસે માગી રહ્યા છે। શું ખાતર માટે સરકાર આગોતરું આયોજન કરવામાં નિષ્ફળ કે શું તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। જીતુ પરમાર, ZSTV માંગરોળ।